नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। वाला विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणीमां आप सर्वे विद्यार्थी मित्रों तेमज वाली मित्रोंनुं हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आप धोरण एक विषय कम्प्यूटर एम पाठ त्रणनो अभ्यास करता था, खरु ने विद्यार्थी मित्रों? तो एम आप स्वाध्याय सुधी स्वाध्याय पुथी में पूर्ण करेलू है। हवे आप नोट में स्वाध्याय लखवानू छे, तो आप स्वाध्याय अभ्यास करिए। तो तमारे नवा पाना पर नोटना नवा पाना पर कीबोर्ड त्रण कीबोर्डनु हेडिंग आपवानुं छे, नीचे स्वाध्याय करीने, बराबर? आपणे आगळ थोडું नोटमां लखावेलું છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો એ તમે લખ્યું હશે તો એની નીચે જગ્યા હોય તો ત્યાં લખી નાખજો, નવા પાના ઉપર જગ્યા ન હોય તો નવા પાના ઉપર સ્વાધ્યાય એવું હેડિંગ આપી અને આ રીતે સૂચના લખવાની છે। કીબોર્ડનું ચિત્ર જુઓ અને કીમાં રંગ પૂરો, આપણે જે રીતે નોટમાં સ્વાધ્યાય પોથીમાં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે જ। તો પહેલું, અક્ષર લેટર કી શોધો અને તેમાં પીળો રંગ પૂરો। તો તમારે વિદ્યાર્થી મિત્રો વાંચવાનું છે કયો રંગ પૂરવાનો છે એ જ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણને અહીંયા આગળ પીળો રંગ કીધો છે, તો આપણે નોટમાં આ રીતે સૂચના લખી અને આવી રીતે કીબોર્ડમાં આપણે લેટર કી લખવાની છે, આટલી લેટર કી લખવાની છે તમારી નોટબુકમાં, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને તેમાં તમારે પીળો રંગ પૂરવાનો છે। તો આવી રીતે લેટર કી લખી અને તમારે આ રીતે પીળો રંગ પૂરી દેવાનો છે। તો પહેલી લાઇનમાં 10 લેટર કી છે, બીજી લાઇનમાં 9 લેટર કી છે અને છેલ્લી લાઇનમાં 7 લેટર કી છે, એવી રીતે ટોટલ 26 લેટર કી છે। તો આ રીતે તમારે લેટર કી લખી અને રંગ પૂરવાનો છે પીળો। નંબર 2, અંક નંબર કી શોધો અને તેમાં ગુલાબી રંગ પૂરો। આપણે સ્વાધ્યાય પોથીમાં પણ આ જ પ્રમાણે રંગ પૂરવાના છે અને નોટમાં પણ આ જ પ્રમાણે। તો આપણે આ રીતે નંબર કી લખવાની છે। નંબર કી તમારા કીબોર્ડમાં બે જગ્યાએ છે, એક આ રીતે આડી છે અને એક આ રીતે ઊભી છે। તો આ રીતે આપણે નંબર કી લખી અને એની અંદર ગુલાબી રંગ પૂરવાનો છે। રંગ ખાસ ધ્યાન રાખવાનો કયો કીધો છે? ગુલાબી। તો આપણે આ લેટર અંક કી છે નંબર કી એમાં આ રીતે નંબર કી લખી નોટમાં પેન્સિલ વડે અને તમારે એમાં ગુલાબી રંગ પૂરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, સૂચના પૂરી વાંચજો અને ત્યારબાદ જ રંગ પૂરવાના। ત્યારબાદ સ્પેસબાર કી શોધો અને તેમાં લાલ રંગ પૂરો। તો તમારા કીબોર્ડમાં સૌથી નીચે આડી મોટી કી આપેલી છે। જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ખાના દોરીને કીબોર્ડ ન દોરવું હોય તો માત્ર આ રીતે લાંબી કી દોરી લંબચોરસ અને એમાં લાલ રંગ પૂરી દેવાનો છે। આગળ એન્ટર કી શોધો અને તેમાં નારંગી એટલે કે કેસરી રંગ, કયો રંગ વિદ્યાર્થી મિત્રો? કેસરી રંગ। તો આપણે તમારી પાસે કલર હોય તો એમાંથી કેસરી રંગ શોધી અને તમારે એન્ટર કી તમારા કીબોર્ડની અંદર બે જગ્યાએ છે તો આ રીતની જે બે કી છે અને મેં અહીંયા દોરી છે, તમારે પણ આ રીતે મારી જેમ નોટમાં વિડીયોમાં જોઈ અને નોટમાં દોરવાની છે અને એમાં કેસરી રંગ પૂરવાનો છે। તમારા કીબોર્ડની અંદર બે જગ્યાએ એન્ટર કી આવેલી છે તો આ રીતે તમારે કેસરી રંગ પૂરવાનો છે। આગળ કર્સર કી શોધો અને તેમાં લીલો રંગ પૂરો, કયો રંગ કીધો છે? લીલો। તો આપણે કર્સર કીની અંદર લીલો રંગ પૂરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો 4 તીર ધરાવતી કીને કર્સર કી કહેવામાં આવે છે। તો આ કર્સર કીની અંદર આ રીતે લીલો રંગ પૂરવાનો છે। આગળ
તમારું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા તરીકે એટલે ઉદાહરણમાં મેં મોના લખેલું છે, પણ તમારે તમારા વાલીની મદદ લઈ તમારું સ્પેલિંગ આ રીતે લખવાનું છે, અને એ સ્પેલિંગ કીબોર્ડની અંદર શોધવાનું છે, અને તેમાં વાદળી રંગ પૂરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો તમારા નામમાં બે વખત એ આવતો હોય તો આપણે બે વખત એ લખવાની જરૂર નથી, એક જ વાર વાદળી રંગ એમાં પૂરી દેવાનો. બરાબર? તો અહીંયા મોનાનો સ્પેલિંગ થાય છે MONA. તો પહેલાં આપણે એમ શોધીશું, તો આ રહ્યો એમ. તો એમની અંદર આપણે પહેલાં લેટર કી લખવાની છે આ રીતે તમારે, ત્યારબાદ આ એમની અંદર કલર પૂર્યો, ત્યારબાદ શું છે ઓ, તો ઓ શોધીશું અને એમાં વાદળી રંગ પૂરીશું. પછી છે એન, તો એમની જોડે જ એન આવેલો છે, તો આપણે એમાં પણ વાદળી રંગ પૂરીશું. અને ત્યારબાદ છે એ, તો આ રહ્યો એ. તો આ રીતે મેં તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે, તમારે આ નામ નથી લખવાનું, પણ તમારે તમારા સ્પેલિંગ આ રીતે લખવાનો છે, અને એ સ્પેલિંગ તમારે આ લેટર કીની અંદર શોધી અને એમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોને નમ્ર વિનંતી કે આપના પાલ્યની છેલ્લું પ્રશ્નનો જવાબ એટલે કે એનું સ્પેલિંગ લખવામાં મદદ કરવું અને એ સ્પેલિંગો શોધી અને લેટર કીની અંદર વાદળી રંગ પૂરવામાં મદદ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારી નોટબુકમાં સ્વાધ્યાય લખવાનું રહેશે. જે આપણે વિડીયોમાં જુઓ છો તે પ્રમાણે તમારે તમારી નોટબુકમાં આ રીતે તમારે સ્વાધ્યાય લખવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં નવા પાઠ સાથે આપણે ફરી મળીશું.